ગોરવા બીઆઈડીસી પાસે અનેક ઉદ્યોગો કાર્યરત છે અને આ ઉદ્યોગોમાં જ્યારે વારંવાર લાઇટ કટ થતી હોય ત્યારે અનેક તકલીફો પણ પડી રહી છે. ગોરવા ઉદ્યોગપતિઓ ભેગા થયા છે. સુભાનપુરા એમજીવીસીએલ ખાતે જ એક આવેદનપત્ર આપી અને માંગ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ લાઇટ જતી રહે છે તેનું નિરાકરણ આવે. કૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા જ સન્ની સ્વામીની આગેવાની હેઠળ એક આવેદનપત્ર સુભાનપુરા સ્થિત એમજીવીસીએલની ઓફિસ ખાતે આપવામાં આવ્યું છે. એકચ્યુઅલી જનરેટર બી વધારે પડતું યુઝ કરવું પડે છે અને ઓલમોસ્ટ તમે 3-4 કલાક અગર જનરેટર ચાલતું હોય તો તમે જ વિચારી શકો છો કે કેટલું ડીઝલ એમાં જાય છે, બરાબર. તો હવે ડીઝલ આટલું જતું હોય તો પછી પ્રોડક્શન પર કેટલી અસર પડે છે એમ. એની બરાબર તો ના પ્રોડક્શન ના ચાલુ કરવું બરાબર છે. બસ એ જ કે આ જે લાઇટનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થવો જોઈએ, પરમેનન્ટ સોલ્યુશન થવું જોઈએ. ઘણો બધો રાહત મળશે એમાં. પ્રોડક્શન લોસ ઝીરો થઈ જશે. ગોપાલ પડિયા. હા, હવે આ કૃષ્ણા એસ્ટેટમાં જે રેગ્યુલર પાવર ફેલ્યોર છે એના કારણે અમારે પ્રોડક્શન એટલું લોસ આવે છે કે એનું કેવી રીતના ભરપાઈ કરવું, કારણ કે અમારી જે કન્ટિન્યુઅસ પ્રોસેસ પ્લાન્ટ છે એ ટ્રીપ થાય એટલે ફરીથી રિસ્ટાર્ટ થતાં અમારે ઘણો લોસ સહન કરવો પડે છે. નહીં એટલે ટોટલી આખા વિસ્તારમાં આખું કૃષ્ણા એસ્ટેટમાં જતી રહે છે, ગાંધીવલભી બધે જ લાઇટો જતી રહે છે. અને આ શું છે, એક વખત લાઇટ આવી ગઈ, પ્રોસેસ રિસ્ટાર્ટ થઈ, અગેન ફરીથી 1 અવર ફરીથી ફરતી જાય એટલે અમારે તો ટોટલ લોસ થઈ જાય છે. આમાં કઈ જગ્યા પર તમે અત્યારે અહીંયા સુભાનપુરા જીબીમાં? હા, અત્યારે મેડમ મળ્યા, મેડમને વાત કરી. મેડમે અલ્ટિમેટલી આ સ્માર્ટ સિટીનો જે પ્રોજેક્ટ ચાલે છે એના પર ડાયવર્ટ કર્યું છે કે અમને કામ નથી કરવા દેતા. અલ્ટિમેટલી જ્યારે સ્માર્ટ સિટી આ જ્યારે કામ કરતા હોય છે તો એ લોકોએ ફ્યુચર મેન્ટેનન્સ પ્લાનિંગ ધ્યાનમાં લેવું જોઈએ. હવે અત્યારે હાલ અમારે સવારથી આજે બેઠા છીએ, અમે હજી સુધી કોઈ ઓફિસમાં ગયું પણ નથી. હવે પાવર જે ફેલ્યોર છે એ રિડક્શન ઘટી જાય જ. હી ટોલ્ડ એવરીથિંગ અબાઉટ ધ ઇશ્યુઝ વોટ વી આર ઓલ ફેસિંગ ઓવર યર. સો ધ બિગેસ્ટ વન મોર પોઈન્ટ આઈ વુડ લાઈક ટુ ટેલ યુ ઓલ દેટ દેર ઇઝ ઓલવેઝ અ પાવર ફ્લક્ચ્યુએશન ઇશ્યુ એન્ડ દેર ઇઝ નોટ યુ નો ધ quality of power supply in the whole estate is not at par level at all. Frequently after paying timely payment of the bill also, if one day if we are not able to pay the bill, they charge us extra interest on that. Then why are we supposed to go through all these nuisance over here? So I would just tell them to take necessary actions against all this. Yeah. Kya naam hai aapka? Muthu Kumar. Hame aaj Gorwa GB je ni office se hame tya aavya chhe. અમારે વારંવાર ગોરવા એસ્ટેટ જે છે એમાં કૃષ્ણા એસ્ટેટ, ગાંધી ઓઇલ મિલ, ક્રિએટિવ આ બધા જે નાના એસ્ટેટ છે ત્યાં વારંવાર લાઇટનો પ્રોબ્લેમ રહે છે અને વારંવાર કોઈના કોઈ કારણોસર ત્યાં લાઇટ જાય છે. લાઇટ જાય એટલે તમે માનો કે અમારી ત્યાં જે નાના મોટા ઉદ્યોગો છે એ ચાલતા હોય એને કેટલી મોટી અસર થાય છે. એને લઈને અમે આ જે મેડમ છે અહીંયા એમને રજૂઆત કરવા આવ્યા હતા કે અમારા પ્રોબ્લેમનો સોલ્યુશન લાવે. વારંવાર લાઇટના એની પર થાંભલા ઉપર વાંદરા પડવા આ બધું ઇસ્યુ બને છે. પણ સાથે સાથે અમે આજે રજૂઆત કરવા આવ્યા ત્યારે બીજું એક એ પણ જાણવા મળ્યું કે અહીંયાથી જે લાઇન જાય છે એને કોર્પોરેશન દ્વારા, કોર્પોરેશને સ્માર્ટ સિટીના રોડ બનાવ્યા હોવાથી એ લોકોને ખોદાણ કરવાની ના પાડેલી છે. તો અમે એમને એટલી જ રજૂઆત કરી કે જો આ લાઇન રિપેર કરવામાં નહીં આવે તો શું અમારી આ જ હાલત રહેશે. એટલા માટે એમણે અમને આપ્યું છે કે ભાઈ હું આ થોડા દિવસોમાં કરાવી દઉં છું. પણ અમારી પણ એક રજૂઆત છે કે જ્યારે આ સ્માર્ટ સિટીના રોડ બનતા હોય ત્યારે આ લોકોને કોર્પોરેશન તરફથી જાણકારી કરવામાં આવી હતી કે ભાઈ આ તમારી જે લાઇન છે એ લાઇનનો તમારે પ્રોવિઝન કરી લેવું જોઈએ. ત્યારે હું એમ માનું કે ક્યાંક ને ક્યાંક આ બંને વચ્ચેનો તાલમેલ નથી થયો જેના કારણે અમારા ઉદ્યોગોને આટલું નુકસાન થઈ રહ્યું છે અને વારંવાર લાઇટ જવી એ અમારા ઉદ્યોગો જ્યારે આટલી મોટી સંખ્યામાં ત્યાં આટલા ટેક્સ ભરતા હોય ત્યારે એમને પણ પરવડે નહીં. એટલે અમે આજરોજ બધા એસ્ટેટના સભ્યો આજે રજૂઆત કરવા જ આવ્યા હતા કે આજ પછી આવું બને નહીં અને અમારું નુકસાન થતું અટકે. એટલે અહીંયા મેડમ મળ્યા શું કીધું તમને? મેડમે અમને આશ્વાસન આપ્યું છે કે આ પ્રોબ્લેમ આગામી દિવસોમાં નહીં આવે, અમે જલ્દીથી તમારો પ્રોબ્લેમ સોલ્વ કરશું. પણ અમને હજુ પણ અમારો પ્રોબ્લેમ સોલ્વ થાય એના જ પછી અમને વિશ્વાસ આવશે કે અમારે ત્યાં લાઇટનું સોલ્યુશન આવી ગયું છે. લાઇટ આવતી નથી ને, લાઇટ આવે પછી કલાકમાં જતી રહે, પાછી આવે પાછી જતી રહે, એટલે કન્ટિન્યુ જેના પ્લાન્ટ ચાલતા હોય એ ચાલી ન શકે
અને એના કારણે એ લોકોને નુકસાન વેઠવાનો વારો આવે અને એમનું પ્રોડક્શનનું લોસ જાય અને પ્રોડક્શનનું લોસ જાય અને બીજા જ્યારે કારીગરોને આવ્યા હોય તો એનો પણ એ લોકોને સેલરી ચડતો હોય છે તો એ પણ એમની માટે બહુ નુકસાન છે કે એ લોકો પણ બેસી રહે અને પ્રોડક્શન કર્યા વગર બેસી રહે તો એ પણ એમની માટે બહુ મોટું નુકસાન છે. તંત્ર સામે એ જ માંગ કરી રહ્યા છે કે આ અમારા જે ઉદ્યોગો છે એને આજે સરકાર પણ કટિબદ્ધ હોય કે ઉદ્યોગોને આગળ લાવવા. MSME જેવા પ્રોજેક્ટો સરકાર જ્યારે હાથ પર લેતી હોય ત્યારે અમારી એક જ એમને રજૂઆત છે કે અમને આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે અને આગામી દિવસોમાં આ પ્રોબ્લેમનું અમારા સોલ્યુશન આવે. સની સ્વામી.